વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે જે દાખલો લઈએ છીએ એ બોર્ડની અંદર ચાર માર્કમાં પૂછી શકાય. હવે સ્વાભાવિક છે કે તમને પ્રશ્ન થાય કે જ્યારે મેં ચેપ્ટર શરૂ કર્યું ત્યારે મેં તમને એમ કીધેલું કે 8 માર્કનો એક દાખલો પૂછાય. તો બોર્ડની અંદર છેલ્લા ઘણા વર્ષોથી એ લોકો 4 માર્ક વાળા બે દાખલા, 4 માર્ક આપણે દાખલા કેટલા મૂકીએ છે, બે દાખલા. તો એ પ્રકારે પેટર્ન આપણે પૂછાય છે. તો 4 માર્ક માટે આ દાખલો તમે બોર્ડમાં આપેલો છે એ દાખલો પૂછવાની શક્યતા નથી. આજે એક્ઝામ્પલ નંબર 2 છે, જેને આપણે નામ આપીએ છીએ શેર મળીનું વર્ગીકરણ કરવું. કોઈ પણ કંપની છે, કંપનીની અંદર જે કુલ મળી છે આ કુલ મળીમાં માલિકીની મળી પણ હોય અને ઓછીની મળી પણ હોય. તો કંપનીમાં આપણી જે શેર મળી છે એ માલિકીની મળી છે. તો તમારી શેર મળીનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટકનો દાખલો છે. આટલો દાખલો આપણે જે છે એ એકદમ સરળ છે. તમને સેલેરી 4 માર્ક છે ને એ આવી જાય. એટલે 8 માર્કના દાખલામાં તમારે અભિયારણ અથવા નામ કરવી પડે, સમય જાજો લાગે. જ્યારે આ જે 4 માર્કનો દાખલો છે જે બોર્ડમાં પૂછાયેલો છે તો એની અંદર ઓછી મહેનતે વધુ માર્ક તમને આમાં મળી શકે. હવે આપણે દાખલાની તરફ શરૂઆત કરીએ. શેર મૂડીનું વર્ગીકરણ, આમાં પહેલો શબ્દ આપણને આપ્યો છે સત્તાવાર થાપણ. પહેલા તો તમે વિદ્યાર્થી મિત્રો, સત્તાવાર થાપણ કોને કહેવાય એ તમે કહો. સત્તાવાર થાપણ એટલે કોઈ પણ કંપનીને પોતાની હરિયાળી દરમિયાન, એના જીવનકાળ દરમિયાન કુલ કેટલા પૈસાની જરૂર પડશે એને કહેવાય છે સત્તાવાર થાપણ. કંપનીની કુલ મૂડી, નોંધાયેલી મૂડી, અધિકૃત મૂડી, આ બધા એના પર્યાયી નામ છે. એક ખાસ જણાવજો કે કંપની તેની સત્તાવાર થાપણ કરતા ભવિષ્યમાં વધુ પૈસા ભેગા કરી શકે નહીં. જો એને વધુ પૈસા મેળવવા હોય તો કંપનીએ આવેદન પત્રમાં ફેરફાર કરવો પડે. ને આપ જાણો છો, તમે એસપીમાં એવું ભણાવ્યું છે કે આવેદન પત્રમાં ફેરફાર કરવો એ ખૂબ મુશ્કેલ કાર્ય છે. શેરહોલ્ડરોની સહમતિ લેવી પડે, ઠરાવ પસાર કરવો પડે, લાંબી વિધિ કરવી પડે. તો ધ્યાન શું રાખવાનું, સત્તાવાર થાપણ તમે એવી નક્કી કરો કે જેની તમારે સમગ્ર આયુષ્યકાળ દરમિયાન કેટલી પૈસાની જરૂર પડશે એનો અંદાજ બાંધી લીધો. તો અહીંયા આપણે સત્તાવાર થાપણ આપેલી છે. શેરની કિંમત છે 10 રૂપિયા. શેરની મૂળ કિંમત 10 રૂપિયા. 10 રૂપિયાનો એક એવા તમારી સામે કંપનીની કુલ સત્તાવાર થાપણ આપી છે 25 લાખ રૂપિયા. 25 લાખ રૂપિયા નહીં, 25 લાખ શેર છે. તો કંપની પોતાની હયાતી દરમિયાન વધુમાં વધુ 25 લાખ શેર વાપરશે. 25 લાખ શેર ઉપર 10 રૂપિયા લેખે તો કંપની પોતે આ બંનેનો ગુણાકાર કરો એટલે 2 કરોડ અને 50 લાખ. તો કંપની પોતાના શેર હોલ્ડર પાસેથી સમગ્ર જીવનકાળ દરમિયાન વધુમાં વધુ 2 કરોડ અને 50 લાખ મેળવી છે. જો કંપનીને ભવિષ્યમાં વધુ પૈસા જરૂર પડે તો સત્તાવાર થાપણમાં ફેરફાર કરવો પડશે. સત્તાવાર થાપણમાં ફેરફાર કરવો હોય તો આવેદન પત્રની કલમમાં ફેરફાર કરવો પડે. આવેદન પત્રની કલમમાં ફેરફાર કરવો હોય તો લાંબી વિધિ કરવી પડશે. સંચાલકો શું કરે, સત્તાવાર થાપણ એવી નક્કી કરે કે પોતાની જરૂરિયાત છે એના કરતાં થોડા પૈસાને વધુ રાખે. કંપનીએ કહ્યું તમારે 2 કરોડની જરૂર છે, એના બદલે કંપનીએ શું કહ્યું કે અહીંયાની રકમ કેટલી રહેગી, 2 કરોડ 50 લાખ. પહેલો પોઈન્ટ સત્તાવાર થાપણ. બીજો પોઈન્ટ આમાં આવે છે બહાર પાડેલી થાપણ. હવે આપણે કંપનીની સત્તાવાર થાપણ મિત્રો કીધી 25 લાખ શેરની.
25 લાખ શેર 10 રૂપિયાનો એક એટલે કંપનીને કુલ 2 કરોડ 50 લાખ રૂપિયાની જરૂર છે. આ 2 કરોડ 50 લાખની અત્યારે જરૂર નથી, કંપનીને વર્તમાન સમયે કેટલી જરૂર છે કે વર્તમાન સમયે કંપનીને માત્ર તમારે 2 કરોડ રૂપિયાની જરૂર છે. કંપનીને 57 થપ્પડ કરી હતી 2 કરોડ 50 લાખ, કંપનીને અત્યારે કેટલા પૈસાની જરૂર છે તો કે 2 કરોડ. તો કંપની શું કરશે, પોતાની જેટલી જરૂરિયાત છે એટલા શેર બહાર કરશે. શેરનો ભાવ રાજકોટ મુજબ 10 રૂપિયા, 10 રૂપિયાનો એક એવા હવે 2 કરોડ રૂપિયા જોઈએ છે તો કંપની અત્યારે પોતે 25 લાખ જેના કુલ 57 થપ્પડમાં શેર હતા ને આ 25 લાખમાંથી કંપની અત્યારે 20 લાખ શેર બહાર કરશે. 20 લાખ શેર બહાર પાડે, 20 લાખ શેર ઉપર 10 રૂપિયા લેખે ગણો, 2 કરોડ રૂપિયા કંપનીને મળી શકે. તો જેને આપણે કહેવાય છે બહાર પડેલી થાપણ. કંપની કેટલી પૈસાની જરૂર છે એ મુજબ પોતાના શેર છે એ બહાર પાડે. ત્રીજો પોઈન્ટ અહીંયા આવે છે ભરાયેલી થાપણ. તમને શેર મૂડી જ્યારે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે તમને એક પોઈન્ટ મેં સમજાવ્યું કે કંપની જે શેર બહાર પાડે તો એવું સંચાલકોને ખાતરી ન હોય કે એની કંપનીના કેટલા લોકો શેરમાં પૈસા લાવશે. ટૂંકમાં બહાર પાડેલા શેર કરતા વધુ અરજી પ્રમાણે ઓછી અરજી પ્રમાણે. તો અહીંયા તમે શેર બહાર પડેલી થાપણ તમારી કેટલી હતી? 2 કરોડ રૂપિયા. હવે એમાંથી ભરાયેલી થાપણ તમે 10 રૂપિયાનો એક એવા 19 લાખ શેર છે એ તમે બહાર પાડો. તો ભરાયેલી થાપણ તમારા 20 લાખ શેરમાંથી 19 લાખ શેર ઉપર તમારી ભરાયેલી થાપણ છે. તો 19 લાખ ગુણ્યા 10 1 કરોડ 90 લાખ રૂપિયા તમારી સામે આવી ગઈ આપણી ભરાયેલી થાપણ, બરાબર. અને છેલ્લો પોઈન્ટ આવે છે મંગાવે વસૂલ થયેલી મળી. આપણે જ્યારે કંપની જ્યારે લોકો પાસે પૈસા મંગાવે ત્યારે કંપની 10 રૂપિયાનો શેર હોય એ 10 રૂપિયા પૂરેપૂરા મંગાવી શકે ને સંચાલકોને તો એવું લાગે કે ભાઈ આપણે 10 રૂપિયા એ કારણે મંગાવો, અત્યારે આપણે 8 રૂપિયા મંગાવ્યું, ભવિષ્યમાં જરૂર પડશે ત્યારે વધારાના 2 રૂપિયા શેર ઉપર મંગાવશો. તમને ખબર છે હમણાં તાજેતરમાં આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એનો પબ્લિક ઇસ્યુ આવ્યો. આ ઇસ્યુ કેવો હતો? રાઈટ ઇસ્યુ. રાઈટ ઇસ્યુ મતલબ કેવો કે જે કંપની પોતે જે શેર બહાર પાડ્યા એ પોતાના જૂના શેર હોલ્ડર છે એના માટે જ શેર આપ્યા. કંપનીએ આ શેર શેર લોકોને 1257 રૂપિયા લેખે એક શેર એ લોકોને આપ્યા. અત્યારે આપણે તાજેતરમાં રિલાયન્સ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ 1540 થી 1550 ની આડે આવે છે. અત્યારે માર્કેટ ઠંડુ છે, ઠપ છે, છતાં આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ 1540 થી 1550 ની વચ્ચે છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એક એવી કંપની છે કે જે પોતાના શેર હોલ્ડરના હિતનું રક્ષણ કરે. તો એને પોતે 1257 નો એક શેર પ્રોવાઈડ કર્યો એનો ભાવ અત્યારે 1540 છે. તો એ રીતે શેર હોલ્ડરને ડાયરેક્ટ ડાયરેક્ટ સીધો અહીંયા 250 થી 300 રૂપિયા એક શેર ઉપર નાખવો પડે. એ લોકોએ એવું માર્જિન રાખ્યું કે 10-15 શેર ઉપર એક શેર બોનસ આપતો. તો આ રીતે તમે જુઓ તો ગણતરી મુજબ કંપની પોતાના શેર હોલ્ડર પાસેથી જે મંગાવે લોકો વસૂલ થયેલ થાપણ, અત્યારે 10 રૂપિયાનો શેર હતો તો કંપનીએ 10 રૂપિયામાંથી અત્યારે એની પાસે 8 રૂપિયા મંગાવ્યા. કંપનીએ પોતાના શેર હોલ્ડર પાસેથી, સંચાલકોએ શેર હોલ્ડર પાસેથી 19 લાખ શેર ઉપર 8 રૂપિયા લેખે પૈસા મંગાવ્યા. 19 લાખ શેર ઉપર 8 રૂપિયા લેખે પૈસા મંગાવ્યા એટલે એ રકમ તમને મળે છે 1 કરોડ 52 લાખ રૂપિયા. યાદ રાખજો આટલી ખાલી વસ્તુઓ તમે 4 વર્ષ છે 4 સ્ટેપમાં ધારો 4 વસ્તુ બતાવવાની, નહીં એનો સરવાળો કરવાનો, નહીં બીજી ગણતરી કરવાની, માત્ર આટલો જ ધારો. બળદી પરિસરમાં તમે 4 લાખ ધારો છે એકદમ સરળ લાખો. થોડુંક સમજવાનું, એક્ટિવ રહેવાનું, ખાસ કહીને છું કે ચોપડીમાં એક જ ધારો છે. તમારે આવા દાખલા વધારે પ્રેક્ટિસ કરવા માટે રકમ બનાવવી પડે. રકમ બનાવી તમે લાખો ગણો તો તમે લાખો ગણી શકો. એટલે કે આ મુજબ તમારે 4 લાખના ધારામાં
વધીને દાખલો ગણવામાં 5 મિનિટ થાય. બોર્ડના પેપરની અંદર 5 મિનિટમાં તમે 4 નંબરનો દાખલો સહેલાઈથી ગણી શકો. બરાબર છે? તો આપણે બરાબર સમજાઈ ગયું બધી વસ્તુઓ, એક એક બાબતમાં ધ્યાન રાખવાનું. થેન્ક યુ.